विदाय गीत नथी गजल छे विदाय फरी मरीशु मार्ग मा कोई छेड़े महबूब भाई कारण के मार्ग नथी मंजिल छे विदाय आप एक ऊंची मंजिल सुधी जई रह्या छो अहीं थी विदाय ले रह्या छो पण आपनी कारकिर्दी नुं जे शिखर छे ए टोच तरफ जई रह्या छो एटले आप अहीं थी विदाय लई रह्या छो त्यारे आ भावनगर शहरनी नामांकित संस्थाओ आपने सम्मानित करवा इच्छी रही छे तो सौप्रथम अभिनव ट्रस्ट भावनगर ना प्रतिनिधि श्री प्रवीण भाई ठक्कर ने विनंती करीश के तेओ महबूबभाई देसाई साहेबनु सम्मान करशे शॉल ओढ़ाड़ी तेनु सम्मान करशे मद्रेसाए इब्राहिम सार्वजनिक ट्रस्ट वती श्रीमती जरीनाबेन लोटिया तेनु सम्मान करशे हितेशभाई जागाणी स्वामी विवेकानंद होमियोपैथी कॉलेज वती सम्मान करशे मेमण मोटी जमात भावनगर ना प्रतिनिधि रजाकभाई अने इब्राहिमभाई दिलबहारवाला तेओ तेनु सम्मान करशे सामाजिक कार्यकर आरिफ भाई कालवा होटल मौसमवाला तेओ तेनु सामायिक ना साहिब सब एडिटर तरीके सेवा बजावता रह्या छे जेनु स्थापना तुराब आजाद अने कुतुबभाई आजाद वती आबिदभाई सालेभाई गोरा तेनु सम्मान करशे नरेंद्रसिंह जाडेजा आदरणीय श्री प्रोफेसर महबूबभाई देसाई साहेब ने शॉल अर्पण करी तेनु सम्मान करशे लोकभारती प्रिंसिपाल डॉक्टर हसमुखभाई सुथार पण तेनु सम्मान करशे કસ્બા જમાત પ્રમુખ ભાવનગર મહેબૂબભાઈ શેખ તેનું સન્માન કરશે શાલ અર્પણ કરી સર્વે પ્રતિનિધિ સંસ્થાઓનો આદરણીય શ્રી પીજી કોરાટ સાહેબ તાળીઓથી આપણે વધાવીએ કુકુ બાબા સાહેબ ફળિયા સાહેબ શોલ ઓઢી અને ગાડીનું સન્માન કરાવી રહ્યા છે કુકુ બાબા સર્વે સંસ્થાઓનો સર્વે પ્રતિનિધિઓ અને હવે જેમનો હસતો ચહેરો નિખાલસ સ્વભાવ હસતો ચહેરો નિખાલસ સ્વભાવ પરોપકારી ભાવના સાથી કર્મચારીઓ પ્રત્યેની લાગણી અને વિદ્યાર્થીઓ સાથેની પ્રેમ ભાવના જોડાયેલી છે એવા પ્રોફેસર મહેબૂબભાઈ દેસાઈ સાહેબ એમ કહે છે કે કરો ન વાત કે હું આવો છું ને એવો છું મહેબૂબભાઈ કહે છે કે કરો ન વાત કે હું આવો છું ને એવો છું કહી લઉં છું હવે હું જ કે હું કેવો છું નથી હું કોઈ ફરિશ્તો હું માનવી છું તમારા બધાએ જેવો છું આવા વિચારોથી જેમનું જીવન ઘડાયેલું છે એવા ઉત્તમ સાહિત્યકાર ઇતિહાસકાર એક ઉત્તમ શિક્ષક આપણે હવે એમને સાંભળવાના છે એમના વિચારોનો દરિયો એમની પાસે જે ગુલદસ્તો પડ્યો છે જ્ઞાનનો એમાંથી થોડી પાંખડીઓ આપણી વચ્ચે આજના સમારંભના અનુસંધાને વહેંચશે ઉત્સવ મૂર્તિ એવા પ્રોફેસર મહેબૂબ દેસાઈ સાહેબને વિનંતી પ્રસંગોચિત તેમના વિચારો વ્યક્ત કરશે
बड़ी मित्र सभा शाहबुद्दीन भाई हमारा अजीज दोस्त केशु भाई हमारा गुरु एवं मकरंद भाई शारदा भाई एमजे परमार साहेब उपस्थित रहेला वडीलो मित्रों स्वजनों અને કુટુંબીજન મને લાગે છે કે આ બધી વાતો એ એક જરૂરે કો આફતા બના દીયા કો નાની વાત છે કોઈ એક નાનકડી ચિંતારીને તમે આફતા બનાવી દો તો કઈ એવું છે જ નહીં મારે એનું કામ સાબુદ્દીન ભાઈએ કીધું સારું ઓપરેશન કરે એનો ધર્મ છે એવી રીતે સારું શિક્ષક ભણાવે એનો ધર્મ છે પણ જ્યારે હું આજે આ છેલ્લી અડધી કલાક એટલે હું અડધી કલાક નહીં લઉં તમારી બધાની સહનશીલતાની કસોટી નહીં કરું મારે માત્ર 5 કે 7 મિનિટ જ વાત કરવી છે એવું કંઈ હોતું નથી હું અહીંથી જઈશ અહીંયા એટલે ખૂબ પડી જશે ને અહીંયા ત્યાં બહુ સમૃદ્ધિ આવી જશે એવી કોઈ વાત મકરંદભાઈ પણ નથી અને એવી વાત હોઈ શકે નહીં ત્યારથી મેં વોલન્ટરી રિટાયરમેન્ટ મૂક્યું છે ત્યારથી હું એક શેર સતત મારા મનમાં ગણગણ્યા કરું છું મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પુરાઈ ગઈ કોઈ દુનિયાની અંદર કોઈ માણસ વગર કઈ અટકતું નથી કોઈ માણસ વગર કઈ સ્થગિત થઈ જતું નથી હા અલબત્ત કેશુભાઈ કીધું પ્રમાણે લાગણીથી જે કઈ કેવું હોય કહો ભાવ વિભોર થયા વગર હા આમાં લાગણી છે આમાં અહેસાસ છે આમાં મહોબ્બત છે અને આમાં પ્યાર પણ છે પુસ્તકમાં આ બધું તૈયાર થતું ત્યારે મારા અંતરંગની અંદર કોઈ કે મને પૂછ્યું કે પ્રેમ એટલે શું હમને દેખી થી ઉન આંખોં કી મહેકતી ખુશ્બુ છૂ કરી સે રિશ્તો કા કોઈ નામ ન દો સિર્ફ અહેસાસ હૈ યે રૂહ સે મહેસૂસ કરો પ્યાર કો પ્યાર હી રહેને દો કોઈ નામ ન દો તમારો બધાનો પ્યાર મોહબ્બત લાગણી એ જ મારું પાથું છે અને ભાવનગર યુનિવર્સિટીમાં મેં 25 વર્ષ કાઢ્યા 10 વાઇસ ચાન્સલરોના હાથ નીચે મેં કામ કર્યું છે એનો મને ગર્વ છે મારા વહીવટી કર્મચારીઓ સાથે મોહબ્બત ભર્યા સંબંધો સાથે મેં આ વર્ષો પૂરા કર્યા છે મને બરાબર યાદ છે કે કેટલાય ડોલરભાઈ વસાવડાથી હું શરૂ કરું તો કોરાટ સાહેબ સુધીના વાઇસ ચાન્સલર સાથે મોહબ્બત ભરી મારા મારા મારી મારી લાગણી અને મારા સંબંધો મોહત ભર્યા લાગણી ભર્યા જ રહ્યા છે મોહબ્બત ભર્યા જ રહ્યા છે મારે કોઈ હા વૈચારિક રીતે કંઈ કોઈક જગ્યાએ અમારે વીસી સાથે થયું હશે વાઇસ ચાન્સલરને કેવું કીધું હશે સાહેબ હું આમ માનું છું પણ આફ્ટર ઓલ હી ઇઝ માય બોસ એન્ડ બોસ ઇઝ ઓલવેઝ રાઈટ મેં પછી એમને કીધા પછી કોઈ પણ વાઇસ ચાન્સલર કીધા પછી ના મેં હું ભાઈ આ કરવાનું છે એટલે મેં કરી વળ્યું પછી કારણ કે પછી સંપૂર્ણપણે કાર્યની જવાબદારી વાઇસ ચાન્સલરની હોય છે આપણી નથી હોતી અને કોરાટ સાહેબ આવ્યા ત્યારે પણ કોરાટ સાહેબ માટે મેં મને એક કહેવાનું મન થાય છે મેં એક આ પુસ્તકમાં એક મારા બાપુજી વિશે લખ્યું છે લીમડા જેવું ઉપકાર વ્યક્તિત્વ એવો એક પ્રસંગ મેં મારા બાપુજીનો સ્કેચ લખ્યું છે એમને એટલા માટે યાદ આવે છે કે કોરાટ સાહેબનું વ્યક્તિત્વ લીમડા જેવું છે ઉપકાર લીમડા જેવું લીમડો કડવો હોય પણ ઉપકાર હોય કોરાટ સાહેબનું વ્યક્તિત્વ લીમડા જેવું એટલે કે બોલી બોલી નાખે તમને કે કડવી ભાષામાં વાત કરે પણ એ ઉપકારક છે હાનિકારક નથી કોઈને નુકસાન કરતા ક્યારે કોરાટ સાહેબે મેં તો કોરાટ સાહેબને વાઇસ ચાન્સલરથી હમણાં જોયા છે પણ કોરાટ સાહેબને મેં સાયન્સ કોલેજના આચાર્ય તરીકે વર્ષો જોયા છે એમના એમણે કોઈનું ખરાબ કરી નાખ્યું હોય એમણે કોઈને
નુકસાન કરીને કે કોઈ કોરે કેરીને નુકસાન અને આ એક નહીં મેં જે જોયેલા 10 10 વાઇસન સરોમાં મને મોહબ્બત અને એકલાસ જ દેખાયો છે નરેશભાઈ ને હું યાદ કરું તો નરેશભાઈ ને નરેશભાઈ વેદ ને બહુ ચીડ હતી કે કોઈ પ્રોફેસર વીસીની ચેમ્બરની બહાર બેસે એમને મળવા માટે કે પ્રોફેસર વેઇટ કરવાનું હોય જ નહીં યુ શુડ કમ ઇનસાઇડ પ્રોફેસર કઈ બહાર બેસે વેઇટ કરવા માટે પણ મને તો હંમેશા કહેતા કોઈ બી કામ હોય તો સાંજના આપણે મારા બંગલે આવો આપણે બેસશું આઈસ્ક્રીમ ખાશું અને પછી તમારા જે પ્રોબ્લેમ હું સોલ્વ કરીશું ડોલરભાઈ વસાવડા ડોલરભાઈ વસાવડાનો પત્ર મેં મારા આ ગ્રંથમાં લીધો છે એ અહીંથી ગયા પછી પણ એ મોહબ્બત એમની ચાલુ રહી છે મારા માટે એમણે સતત મને પત્રો લખીને માણસ કામ કરે છે એની પાછળ એની શક્તિઓ તો હોય છે પણ એન્વાયરમેન્ટ પણ એટલું જ કામ કરે છે એન્વાયરમેન્ટ એટલે હું ભૂલતો ન હોઉં તો સૌથી પહેલાં મારા પિયુ તરીકે હરિભાઈ હતા હરિભાઈ આજે આવ્યા છે કે નહીં મને ખબર નથી મેં એમને કીધું હરિભાઈ તમે આવજો હું આજે પણ એમને હરિભાઈ કહું છું મેં એમને તુકારો નથી દીધો મારા પિયુ તરીકે એમણે વર્ષો કામ કર્યું પણ મેં હરિભાઈને કોઈ તુકારો નથી દીધો રાજુ મારા કરતા નાનો ઘણો નાનો રાજુને પણ કીધું તું બેટા તું આવજે આવ્યો છે કે નહીં મને ખબર નથી અમૃતે થોડોક વખત કામ કર્યું નાના માણસો એટલા માટે યાદ કરું છું કે જિંદગીનો ધબકારો ત્યાં પણ એટલો જ અસરકારક છે જેટલો તમારા મારા વચ્ચે છે એ લોકોએ મને પ્રેમ આપ્યો છે ઘણી વખત તો હું કહેતો હું રાજુને કે બેટા દરવાજો બંધ કરી દે હમણાં મને અડધી કલાક તું ડિસ્ટર્બ ના કરતો મારે આ એક આર્ટિકલ પૂરો કરવો છે અને રાજુ દરવાજા પાસે ઊભો રહે અને કોઈને જવાબદાર આપવાનો નથી હમણાં એની સાહેબ ના પડી છે કેટલા માટે એ કે ખબર નહીં પણ અત્યાર નહીં તો હું એમ સમજું છું કે એ આર્ટિકલ લખાય પબ્લિશ થાય એમાં મહેબૂબ દેસાઈની કલમ તો છે પણ પેલો બાર ઉભા રહેલા પટાવાળા રાજુની પણ એટલી જ એનું કોન્ટ્રીબ્યુશન છે વહીવટમાં અમે કોરાટ સાહેબ સાથે અમે બધા વહીવટ સાથે બહુ વાકેફ છીએ વહીવટમાં અમે ધીરણભાઈ વૈષ્ણવથી શરૂ કરીએ તો આજે અતાઉલ્લા સાહેબ બેઠા છે મારી સામે એમની સુધી મેં કામ કર્યું છે મને કોઈ કોઈ ક્યારે કોઈ પ્રોબ્લેમ નથી થયો કારણ કે હું એમ સમજું છું કે જ્યારે હું એક વિચાર લઈને જઉં છું અને એ વિચાર જ્યારે મારા વાઇસ ચાન્સલર સ્વીકારે છે ત્યારે એમને એ વિચાર સાચો લાગ્યો છે અને સ્વીકાર્યો છે ખોટો લાગે તો ના સ્વીકારે દેટ્સ ઓલ દેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ ઓફ ઈગો ઈગોનો પણ પ્રશ્ન નથી આ વહીવટ છે નિરંજનભાઈ દવે ગાયત્રી પ્રસાદ ભટ્ટ નરેશભાઈ ગોયલ હેક્ષિત ત્રિવેદી ભરતભાઈ ઓઝા બીએલ શર્મા વિદ્યુતભાઈ કે જેમણે મને હું ક્યાં હતો હું નિરજ પ્રૌઢ અને નિરંતર શિક્ષણ વિભાગમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે હતો મારો વિષય ઇતિહાસ હું ઇતિહાસમાં લખ્યા કરું વાંચ્યા કરું કામ કરું પણ એમાંથી ઉપાડીને મને ઇતિહાસમાં પાછો મૂક્યો વિદ્યુતભાઈ જોશી હું આજે એમને નતમસ્તકે યાદ કરું છું કે મને પ્રોફેસરને હેડ બનાવવામાં જો કોઈનો ફાળો હશે તો એ વિદ્યુતભાઈનો છે કે જેમણે મને ઓળખ્યો કે ભાઈ તારું આ કામ નથી તું અહીંયા ઇતિહાસમાં આવતો એમણે મને ઇતિહાસમાં મૂક્યો મારી સાથે ત્રણ ચાર ક્લાર્કોએ ખૂબ સારા કામ કર્યા દાખલા તરીકે મહેશભાઈ ત્રિવેદી મારા મિત્ર છે ક્લાર્ક નથી અહીંયા આવ્યા છે કે નહીં મને ખબર નથી પણ એમણે જે હું હેડ નહોતો ત્યારે પણ એમણે મને સહકાર આપ્યો હેડ થયો પછી પણ સહકાર આપ્યો હું આજે પણ કહું છું કે મારા માટે હિસાબ એ કાલે અક્ષર ભેંસ બરાબર છે દીપકભાઈ શેઠ અહીંયા નથી બેઠા પણ દીપકભાઈને કહું છું કે હિસાબનું તમે મને પૂછો નહીં ભાઈ તમે મહેશભાઈને પૂછો તમે અભયને પૂછો તમે પ્રણવને પૂછો હિસાબનું પૂછો હા યુટિલાઇઝેશન તમને બધા મળી જશે કારણ કે અમારા હિસાબ બધા ચોખ્ખા છે હું કોઈ પેમેન્ટ ક્યારે નહીં ક્યારે કેશ પેમેન્ટ કર્યું નથી બધું પેમેન્ટ ચેકથી કરો એટલે મને કોઈ દિવસ ક્યારેય તકલીફ હિસાબમાં પડી નથી અને આનું કોઈ મને પડવા દીધી નથી જેમના હાથ નીચે હું રીડર તરીકે આવ્યો ત્યારે જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા પીજી કોરાટ સાહેબ અહીંયા બેઠા છે મેં આજે પણ હું એમને મારા અધ્યક્ષ મારા ગુરુ જ ગણું છું આજે પણ હું એમને જોઉં ત્યારે મારું મસ્તક ચૂકી જાય છે કારણ કે એમણે મને જે રીતે સાચવ્યો એવું કોઈ એમના દીકરાને સાચવતું હોય છે અને એમણે ખૂબ સાચવ્યું મને ખબર છે કે મારું ઘર બનતું હતું
સુકુલ નામનું મકાન જ્યાં અત્યારે રહેવા તો મારું ઘર બનતું હતું અને રોજ પાણી છાંટવા માંગતો તારે પીરિયડ લઈને નીકળી જવાનું આ માણસ અહીંયા બેઠા છે હું કહું તારે પીરિયડ લઈને નીકળી જવાનું બાકી હું બેઠો જા કોણ આવું કહે છે એક વખત હું મારા એક પુસ્તકમાં એવો અટવાઈ ગયો 15 સુધી દિવસ સુધી કાંઈ લખાય નહીં કે શું મને કહે કે કેમ તું આમ ડિસ્ટર્બ રહ્યા કરે છે કઈ આ પુસ્તક પૂરું કરવું છે પુસ્તક થતું નથી પૂરું અને અહીંયા આવું છું ચાર પાંચ કલાક એવા નીકળી જાય છે એક લીટી પડતી નથી પછી તો થાકી જઉં છું પૂરું થઈ જાય 15 દિવસ સુધી એમણે મને રજા આપી કે પુસ્તક પૂરું થાય પછી ડિપાર્ટમેન્ટમાં આવવાનું આવા વાઇસ ચાન્સલર અને આવા હેડ ને કારણે જ મહેબૂબ દેસાઈ બન્યા છે અધરવાઇઝ ઓકે મને પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું થોડો પરિશ્રમ અલ્લાહની અને વડીલોની મહેરબાની બાકી કઈ છે હું આજે પણ કહું છું કે મારી સાથે અમે હું હેડ થયો પછી મારી સાથે એમટી પરમાર કલીક તરીકે વધારે નજીક આવે એમજે પરમાર એટલે મને એવું હું જો દ્રષ્ટાંત આપું તો એમ લાગે કે રામ અને હનુમાનની જોડી એવું કહું તો અતિશયોક્તિ ના લાગે હું કહું કે આ કરવાનું એટલે એમજે પરમાર કૂદી જ પડે પૂરું થઈ જશે સાહેબ ચિંતા ના કરો તમે કલ્પના કરો કે એક વિચારને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે દોડી પડે ને હું ડિપાર્ટમેન્ટમાં અમે બે જણા ડિપાર્ટમેન્ટ 10 વર્ષ ચલાવ્યું મને કોઈ દિવસે ડિપાર્ટમેન્ટનો ભારણ ડિપાર્ટમેન્ટનો ભાર ક્યારેય લાગ્યો નથી કારણ કે એમ જે પરમાર આખું ડિપાર્ટમેન્ટને સંભાળી લેતા હતા મારે મુસાફરી હોય મારે કોન્ફરન્સ હોય કોઈ લેક્ચર હોય સાહેબ તમે જાઓ તમે ચિંતા ના કરો અહીંયાનું કારણ કે ને બીજું યુનિવર્સિટી કોરટ સાહેબ જાણે છે કે આ યુનિવર્સિટીનો વ્યવહાર એવો છે કે તમે કોક જગ્યાએ જશો તો કોક તમારે ત્યાં આવશે હું એમએસમાં યુનિવર્સિટીમાં જઈશ તો એમએસ વાળા અહીંયા આવશે એ વ્યવહાર સાચવવો પડે છે એટલે એ વ્યવહારને સાચવવા માટે તમારે આ કામ કરવા પડે છે એટલે પણ ત્યાં આપણે એકેડેમિક કામ જ આપણે કરીએ છીએ ત્યાં જઈએ ત્યારે વધારે સમય મારે નથી લેવું હું માત્ર એટલું જ કહીશ કે તમે બધા અહીંયા આવીને એક નાચીસને ઇજ્જત બક્ષી છે બહુ નાના માણસની ઇજ્જત બક્ષી છે અને હું એના માટે લાયક નથી હું ભગવાનને ખુદાને હંમેશા કીધા કરું છું કે યા અલ્લાહ તે મને મારી લાયકાત કરતા વધારે આપ્યું છે થેન્ક યુ વેરી મચ બેટ્સ ઓલ યુને અમે થાકી ગયા તમે આવજો કહ્યું દેસાઈ સાહેબ ને અમે થાકી ગયા જાણે સૂરજનું આથમવું સામે મળ્યું તમે મરજો કહીને એક આંસુ લૂછ્યું જાણે દરિયાનું છલકાવું સામે મળ્યું ખૂબ ખૂબ આભાર સાથે ધર્મેન્દ્રસિંહ ગોહિલને વિનંતી કરીશ કે તેઓ મહેબૂબભાઈને શોલ અર્પણ કરી તેનું સન્માન કરશે પ્રાધ્યાપક એમ જે પરમાર સાહેબને સ્મૃતિજીને અર્પણ કરશે પ્રોફેસર મહેબૂબ દેસાઈ સાહેબ ત્યારબાદ સંયોજક સમિતિમાં રહેલા ડોક્ટર શારદાબેન પટેલ સ્મૃતિચિહ્ન અર્પણ કરશે અને આભાર વ્યક્ત કરશે ડોક્ટર એ યુ વાઢેર સાહેબ સંયોજક સમિતિ તેમને પણ દેસાઈ સાહેબ મોમેન્ટો અર્પણ કરશે આભાર વ્યક્ત કરશે સલાહકાર સમિતિમાં અરુણભાઈ વાઘેલા અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમને પણ સ્મૃતિચિહ્ન અર્પણ કરશે સલાહકાર સમિતિ અરુણભાઈ વાઘેલા ત્યારબાદ જીગીશભાઈ પંડ્યા વલ્લભ વિદ્યાનગરથી પધાર્યા છે સલાહકાર સમિતિ ડોક્ટર નરેશ પરીખ ઉત્તર ગુજરાત કડીથી પધાર્યા છે સલાહકાર સમિતિની અંદર તેઓ કાર્ય કરી રહ્યા હતા અમદાવાદથી પધારેલા ડોક્ટર પંકજ શ્રીમાળી સાહેબ ને પણ સ્મૃતિચિહ્ન અર્પણ કરશે ડોક્ટર પારુબેન સતાસિયા કારોબારી સમિતિના સભ્યોમાં ડોક્ટર પારુબેન સતાસિયાને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે
डॉक्टर हरपाल राणा साहेब ने स्मृति चिन्ह अर्पण करते डॉक्टर राजेश जाधव साहेब श्री गिरीश वाघेला ने देसाई साहेब स्मृति चिन्ह अर्पण करते श्री धर्मेंद्र सिगोहिल ने देसाई साहेब स्मृति चिन्ह अर्पण करते श्री बाबूभाई शाह नो आभार व्यक्त करते देसाई साहेब થોડો ખેદ એ છે કે પાછી એની બદલી ની જગ્યાએ ભરતી થતી નથી, પણ હંમેશા સિદ્ધિભાઈ ને સિદ્ધા વાલા હોય એમ અમારા અધ્યાપક અમારા મહેબૂબ અમને વાલા હતા, છતાંય એમની પોતાની ઈચ્છાથી જોવા દેવામાં આવ્યા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને બીએમ સાકરી મહિલા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર શારદાબેન પટેલને વિનંતી કે તેઓ પ્રસંગના અંતે આભાર દર્શન કરશે. આજના અભિવાદન સમારોહના ઉત્સવ મૂર્તિ એવા માનનીય મારા ગુરુજી ડોક્ટર મહેબૂબભાઈ દેસાઈ, આજે એવો માહોલ છે કે થોડી ખુશી થોડો ગમ અહીંથી જઈ રહ્યા છે એનો ગમ છે. અને નામાંકિત સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં એ આગળ પોતાના પ્રગતિના સોપાન તરફ વધી રહ્યા છે, તો એની ખુશી છે. આવી મિશ્ર લાગણીઓ સાથે આજનો આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. તો આજના આ કાર્યક્રમના અધ્યક્ષ કે જેઓએ આપણી ભાવનગર યુનિવર્સિટીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એવું નામકરણ અપાવ્યું, અને કોઈ પણ કાર્યક્રમ હોય, નાનો હોય કે મોટો હોય, રજાનો દિવસ, વહીવટી વ્યસ્તતા, છતાં પણ દરેક પ્રસંગે ઉપસ્થિત રહી અને આપણને પ્રોત્સાહન આપી રહ્યા છે એવા આપણા લોકડા લાડીલા વાઇસ ચાન્સેલર માનનીય ડોક્ટર કોરાડ સાહેબ, એનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાહેબ, હું વધારે સમય નહીં લઉં, મને ખ્યાલ છે કે ફક્ત 5 મિનિટ મને આપી છે, સમય ઘણો પસાર થઈ ગયો છે. બીજું કહેવાનું કે આજે આ પ્રસંગે અમદાવાદ અમારા નિમંત્રણને માન આપી અમદાવાદથી આવેલા અમારા ઇતિહાસવિદ ડોક્ટર મકરંદભાઈ મહેતા, કે જેઓ પાસેથી અમને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એમના પુસ્તકો વાંચીએ, ઘણું બધું જાણવા મળે રેફરન્સ બુકોમાંથી, એવા ઇતિહાસવિદ કે જેનો અમને ગૌરવ છે એવા મકરંદ સાહેબનો પણ આ તબક્કે આભાર માનું છું. કેશુભાઈ દેસાઈ, તેઓ સારા સાહિત્યકાર છે, એમણે જે વાત કરી મહેબૂબભાઈ વિશે તો એ કંઈ પ્રશસ્તિ નથી કે એમાં કોઈ અતિશય કે મને એનો અનુભવ છે. મેં એમના હાથ નીચે પીએચડી કર્યું છે, એવો મારા માર્ગદર્શક છે. મારા પીએચડીમાં સેજ પણ બાંધછોડ કર્યા વગર ખૂબ સરસ માર્ગદર્શક બની રહ્યા છે, અને આજે હું જે કંઈ રિસર્ચ કરું છું એ એમને આભારી છે એવા અમારા મહેબૂબભાઈ. તો એમનો પણ આજના ઉત્સવ મૂર્તિ જે છે એમનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું, કારણ કે એ લોકોએ અમને આ તક આપી વિદાય સમારંભનું આયોજન કરવાનું. જાણીતા સાહિત્યકાર અને હાસ્યકાર, એ હાસ્યકારો ઘણા છે પણ એના સહેનશાહ વરિષ્ઠ હાસ્યકાર કહેવાય એવા શાહબુદ્દીનભાઈ રાઠોડનો પણ હું આ તબક્કે આભાર માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબના ધર્મપત્ની કે હમણાં વાત થઈ કે કોઈ પણ પુરુષની પ્રગતિ પાછળ એમનો પત્નીનો પ્રયાસ હોય છે, તો શ્રીમતી સાબેરાબેન પણ આ તબક્કે અહીંયા હાજર રહ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીંયા દરેક ફેકલ્ટીમાંથી પધારેલા એસોસિએટ પ્રોફેસરો
દરેકનો આજના રજાના દિવસે પણ સમય કાઢી અને અહીંયા ઉપસ્થિત રહ્યા એ તબક્કે અમારી સંયોજક સમિતિ વતી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. મારા ગુરુજી ડોક્ટર પીજી ગોરાટ કે જેમના નીચે મેં એમએ કર્યું એવા પીજી ગોરાટ સાહેબનું પણ અહીંયા આભાર વ્યક્ત કરું છું. બોટાદથી પધારેલા મારા ગુરુજી ડોક્ટર આરજી પંડ્યા સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. નામી અનામી દરેક અમારા આ કાર્યક્રમમાં જે કોઈએ ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે, આર્થિક સહયોગ અમને પ્રાપ્ત થયો છે, એ દરેકનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હું આભાર વ્યક્ત કરું છું. અમદાવાદથી પધારેલા અમારા ઇતિહાસવિદ અને એમાં પણ એક સ્ત્રી, હું એને કેમ ભૂલી શકું, એવા અમારા શિરીનબેન મહેતા કે એઓ પણ પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને અહીં આવ્યા, એમનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું. ગાંધીનગરથી આજના રવિવારના દિવસે પધારેલા નિયામક રિસર્ચ એન્ડ ઇનોવેશન્સ કેસીજી શિક્ષણ વિભાગમાંથી ડોક્ટર વેદાંતભાઈ પંડ્યા અહીંયા ઉપસ્થિત રહ્યા, એમને પણ ખૂબ સારો સમય આપ્યો છે, એમનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. અમારા પ્રિન્સિપાલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જે પંડ્યા સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. અમારા આપણી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર ખાન સાહેબ, નાયબ રજિસ્ટ્રાર ઉમર સાહેબ એઓ પણ અહીંયા ઉપસ્થિત છે, તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. કારોબારી સમિતિ અને સલાહકાર સમિતિ, તો સલાહકાર સમિતિના દરેક સભ્યો ભાવનગરની બહારના છે, ડોક્ટર અરુણભાઈ વાઘેલા કે જેઓ ગુજરાત યુનિવર્સિટી ઇતિહાસ ભવનમાં પોતાની ફરજ બજાવે છે, ડોક્ટર જીગીશભાઈ પંડ્યા એસપી યુનિવર્સિટીમાંથી પધાર્યા છે, ડોક્ટર પંકજભાઈ શ્રીમાળી, ડોક્ટર અનસુયાબેન ચોથાણી કે જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ડિપાર્ટમેન્ટથી પધાર્યા છે, આ દરેકે દરેકનો હું આ તબક્કે આભાર માનું છું. ડોક્ટર નરેશભાઈ પરીખ કે જેઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ઇતિહાસ વિભાગના તમામે તમામ સાથી મિત્રોનો હું આ તબક્કે આભાર માનું છું. અને હું એટલું કહીશ કે જ્યારે અમે યુનિવર્સિટીમાં આવશું અને અમારા ઇતિહાસ ભવનમાં પગ મૂકશું તો મને એક વાત યાદ આવશે કે લાલ ધૂમ તાપમાં મહર્તો મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી, આ નગરની વચ્ચોવચ હતો એક ગુલમહોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી, આ અમને હંમેશ માટે યાદ રહેશે. અંતે એટલું કહીશ કે પ્રેસ રિપોર્ટર ફોટોગ્રાફર નાના મોટા સૌ કોઈએ પોતાનું યથાયોગ્ય અહીંયા ફળ આપ્યો છે, પોતે દરેક રીતે સહકાર આપ્યો છે, એ દરેકનો આ તબક્કે આભાર માનું છું. અને અંતે એવું કહું છું કે યે લમ્હે યે પલ બરસો યાદ રહેંગે, યે લમ્હે યે પલ બરસો યાદ રહેંગે, યે મોસમ ચલે જાય તો ક્યાં હુઆ ઉન્હે ફિર હમ યાદ કરેંગે. અસ્તુ, જય હિંદ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. તો સાથે આપણે ભોજન લઈશું અને આજે જે ગ્રંથનું વિમોચન થયું એ ગ્રંથ આજે તમને 40% ડિસ્કાઉન્ટમાં નીચે જ પ્રાપ્ય થશે. મહેબૂબ સાહેબની સિગ્નેચર સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.